સીવાયપી એ પેપર નંબર 14 ઔદ્યોગિક સમાજશાસ્ત્ર, તેમાં આપણે લોકો યુનિટ 4ની ચર્ચા કરતા હતા. તો જે આ યુનિટ 4 છે તેમાં ઔદ્યોગિક નોકરશાહી કોને કહેવાય તેના વિશેની સમજૂતી મેં તમને લોકોને અગાઉના વિડીયોમાં આપી દીધી હતી. તો હવે આજના આ વિડીયોમાં આપણે જોવાનું છે જે ઔદ્યોગિક નોકરશાહી છે તેના લક્ષણો કયા છે તેના વિશેની સમજૂતી આપણે આજના વિડીયોમાં મેળવવાની છે. તો સૌથી પહેલાં તો આપણે જે ઔદ્યોગિક નોકરશાહી છે તેની જે તેના લક્ષણો છે તેની પૂર્વભૂમિકા જોઈએ. તો સ્નીડર છે તે ઔદ્યોગિક સંગઠનના જે રચનાતંત્રીય લક્ષણો છે તેનું વર્ણન કરતા નોંધે છે કે સફળ ઔદ્યોગિક સંગઠનને તેના ઉત્પાદન અને નફાના ધ્યેયો, સંકલનો, વિશેષીકરણ, નિષ્ણાંત અને આયોજન જેવી ઉત્પાદનની જરૂરિયાતો, માનવ શક્તિઓનું એકત્રીકરણ અને તેના નિયંત્રણની જે જરૂરિયાતો છે તેમજ બાહ્ય દબાણો દ્વારા જે ઊભી થતી જરૂરિયાતો છે તેને પહોંચી વળવું જરૂરી બને છે. અર્થાત આપણે એમ કહી શકીએ કે ઔદ્યોગિક સંગઠનને તેના અસ્તિત્વ, સાતત્ય અને વિકાસ માટે આ કાર્યાત્મક જરૂરિયાતો છે તે પૂરી પાડવી અનિવાર્ય છે અને આ કાર્યાત્મક જરૂરિયાતોને પહોંચી વળવા ઔદ્યોગિક સંગઠને અમુક વિશિષ્ટ સ્વરૂપનું રચનાતંત્ર છે તે ગોઠવવું જરૂરી બનતું હોય છે અને આ સ્વરૂપના જે રચનાતંત્રની ગોઠવણી છે તેનાથી ઔદ્યોગિક નોકરશાહીના રચનાતંત્રીય લક્ષણો છે તે વિકસતા હોય છે. તેમજ મુરે નામના વિદ્વાને પણ નોંધ્યું છે કે આધુનિક ઔદ્યોગિક સાહસોમાં માલિકો અને ભાગીદારો જે ગેરહાજર માલિક બનતા જાય છે, એટલે કે બેઠાડું માલિક છે તે બનતા જાય છે. માલિક ભાગ્યે જ ઔદ્યોગિક સાહસનું સંચાલન કરતા હોય છે, પરંતુ તેની જગ્યાએ જે મેનેજરો છે તે કામ કરતા આપણને જોવા મળે છે. એટલે કે મેનેજરો દ્વારા ઔદ્યોગિક સંગઠનનું સંચાલન થતું હોય તેમ આપણે લોકો કહી શકીએ. આધુનિક ઔદ્યોગિક સંગઠનમાં મેનેજરોની જે સેવાઓ છે તે અનિવાર્ય બની રહે છે અને મેનેજરોનું જે મુખ્ય કાર્ય છે માર્ગદર્શન આપવાનું અને ટેકનિકલ સલાહ આપવાનું તે કાર્ય તેના દ્વારા કાર્યરત થતું આપણને જોવા મળે છે. તો ઔદ્યોગિક સંગઠન છે તે આર્થિક ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન અને તેની વહેંચણી કરવાની જે આર્થિક પ્રવૃત્તિ છે તે કરતું આપણને જોવા મળે છે અને આ આર્થિક પ્રવૃત્તિ જે માનવ પ્રવૃત્તિ પણ છે આથી મેનેજરોની સેવાની જરૂર પડતી જ હોય છે. તો ઔદ્યોગિક નોકરશાહીમાં મેનેજરની મહત્ત્વની ભૂમિકા છે. સરકારમાં જેમ પગારદાર નોકરો કામ કરે છે તેમ ઔદ્યોગિક સંગઠનમાં પગારદાર નોકર મજૂરો, કર્મચારીઓ, ફોરમેન, સુપરવાઇઝર, મેનેજરો વગેરે કામ કરતા આપણને જોવા મળે છે. તેને ઔદ્યોગિક નોકરશાહી તરીકે આપણે લોકો ઓળખાવી શકીએ, જેના વિશેની સમજૂતી આપણે લોકો અગાઉના વિડીયોમાં મેળવી ચૂક્યા હતા. તો ઉદ્યોગના સફળ સંચાલન માટે ઔદ્યોગિક નોકરશાહી વ્યવસ્થિત હોવી જરૂરી છે. જો કોઈ પણ ઉદ્યોગને સફળ કરવું હોય તો તેના સંચાલન માટે, એટલે કે કોઈ પણ ઉદ્યોગના સફળ સંચાલન માટે ઔદ્યોગિક નોકરશાહી છે તે વ્યવસ્થિત હોવી બહુ જરૂરી છે. અને આવી જે ઔદ્યોગિક નોકરશાહી છે તેના લક્ષણો અહીંયા તમને લોકોને આપવામાં આવેલા છે, જેની સમજૂતી આપણે લોકો આ વિડીયોમાં મેળવવાના છીએ. તો સૌથી પહેલું તેનું લક્ષણ આવે છે વિશેષીકરણ. તો વિશેષીકરણ છે, વિશેષીકરણ એટલે શું? તો ઉદ્યોગના સંગઠનમાં વ્યક્તિને જુદા જુદા કાર્યો સોંપવામાં આવેલા હોય છે અને વ્યક્તિની અમુક કામ કરવાની જે વિશિષ્ટ આવડત છે તેને આધારે તેને ઉદ્યોગનું કાર્ય સોંપવામાં આવે છે અને વ્યક્તિની જે આવડત, લાયકાત, કૌશલ્ય, અનુભવ વગેરેના આધારે વ્યક્તિને ઉદ્યોગનું વિશેષ કામ સોંપવામાં આવતું હોય છે. અને આવું જે કામ જ્યારે કોઈ એક વિશેષ વ્યક્તિને તેની લાયકાત, તેની આવડત, તેના કૌશલ્ય, તેના અનુભવ દ્વારા સોંપવામાં આવે છે ત્યારે તેને વિશેષીકરણ તરીકે ઓળખવામાં આવે છે. વિશેષીકરણ છે તે વ્યક્તિની લાયકાત અને તાલીમ ઉપરાંત અમુક કાર્યમાં રસ હોવો જરૂરી છે.
ઉદ્યોગના ઉત્પાદનમાં અને વહીવટમાં વિશેષીકરણને મહત્ત્વ આપવામાં આવતું આપણને જોવા મળે છે. એટલે દરેક ઉદ્યોગમાં વિશેષીકરણ એ એક એક જે ઔદ્યોગિક નોકરશાહી છે તેમાં વિશેષીકરણ છે તે બહુ અગત્યની પરિસ્થિતિ તરીકે નિર્માણ પામતું આપણને જોવા મળે છે. વ્યક્તિઓમાં કુદરતી રીતે જ કામ કરવાની લાયકાતોમાં તફાવતો હોય છે. આ તફાવત છે તે શિક્ષણ અને તાલીમ દ્વારા વિકાસ પામતા હોય છે અને વિશેષીકરણ છે તે માત્ર લાયકાત અને તાલીમ પર્યાપ્ત નથી, પરંતુ તેની સાથે સાથે જે વિશેષીકરણનું જે એક લક્ષણ છે તેમાં કામમાં રસ પણ હોવો જરૂરી છે. આવો રસ હોય તો વ્યક્તિ પોતાનું કામ વધુ સારી રીતે કરી શકે છે. આથી ઉદ્યોગમાં વ્યક્તિને કાર્યમાં રસ ઉત્પન્ન થાય તે માટે પ્રેરિત કરવા વિભિન્ન પ્રયુક્તિઓનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. આમ આપણને ઔદ્યોગિક નોકરશાહીમાં વિશેષીકરણનું એક પરિબળ છે, એક લક્ષણ છે તે જોવા મળે છે. ત્યારબાદ આવે છે સંકલન. તો વિશેષીકરણના લીધે વ્યક્તિને ઉદ્યોગનું અમુક વિશેષ કામ સોંપવામાં આવે છે અને વિશેષીકરણના લીધે અમુક જ કામ કરતો કર્મચારી બીજા કામ પ્રત્યે પણ ધ્યાન, એટલે કે આપણે એમ કહી શકીએ કે વિશેષીકરણના પરિણામે જે કર્મચારીને જે કામ સોંપવામાં આવ્યું છે તે જ કામ કરે છે, બીજા કામ પ્રત્યે તે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતો નથી. પરિણામે કર્મચારીઓ વચ્ચે જે સુસંવાદિતા જળવાવી જોઈએ તે જળવાતી નથી અને ઉદ્યોગોમાં માણસો જે જુદા જુદા કામ કરતા હોય છે તે ઠીક છે, પરંતુ અંતે બધા ઉદ્યોગના કોઈ ધ્યેયને પાર પાડવા માટે કામ કરતા હોય છે. તેથી વિવિધ કક્ષાના જે કર્મચારીઓ છે તેની વચ્ચે સંકલન થવું જરૂરી છે અને ઉદ્યોગમાં રેખા સ્વરૂપનું જે સંગઠન હોય છે તેમાં જુદા જુદા કાર્યો વચ્ચે જો સંકલન ના સધાય તો તે ઉદ્યોગના કાર્યની જે એક આપણે કહીએ પકડ, તે પકડ આપણે લોકો પકડી શકતા નથી. એટલે જેટલા કાર્યો ઉદ્યોગોમાં થતા હોય છે તે તમામ કાર્યો વચ્ચે સંકલન સધાવવું તે એક આવશ્યક બાબત ગણવામાં આવી છે. આમ ઔદ્યોગિક નોકરશાહીમાં સંગઠન અને સંકલન આવશ્યક હોય છે. કોઈ વાર સંકલનમાં ખામી હોય છે, પણ મહદ અંશે ઉદ્યોગોમાં કાર્ય સંકલન જળવાઈ રહે તેવું વાતાવરણ છે તે ઊભું કરવું પડતું હોય છે અને સંપૂર્ણ સંકલન લગભગ અશક્ય છે. છતાં પણ ઉદ્યોગમાં અંશતઃ સંકલન સાધવાના પ્રયાસો કરવામાં આવતા રહેતા આપણને જોવા મળે છે. એટલે કોઈ પણ ઉદ્યોગ છે તે ઉદ્યોગમાં જે સંકલન છે તે સધાવવું બહુ જરૂરી છે. કારણ કે સંકલન એટલે શું? તો કે એકબીજા સાથે જોડાયેલું રહેવું, એકબીજાના કાર્ય સાથે એક કોઈ પણ એક વ્યક્તિ એક જ કાર્ય સાથે નહીં પણ બીજા જે ઉદ્યોગમાં ચાલતા બીજા કાર્ય છે તેની સાથે પણ જોડાયેલી રહે તેને સંકલન તરીકે ઓળખવામાં આવે છે. જો ઉદ્યોગોમાં સંકલન ના સ્થપાય તો તે ઉદ્યોગની જે કાર્ય કરવાની ક્ષમતા છે તે કેવી થઈ જાય છે? તો કે એની જે ગતિશીલતા છે તેની જે ક્ષમતા છે તે ઘટી જતી હોય છે. આથી સંકલન સાધવું તે દરેક ઉદ્યોગ માટે ખૂબ અગત્યના લક્ષણ તરીકે આપણે લોકો ઓળખાવી શકીએ. ત્યારબાદ આવે છે કામનો નિશ્ચિત ક્રમ અને ઔપચારિકતા. તો ઔદ્યોગિક નોકરશાહી છે તેમાં ઔપચારિક રીતના કામનો નિયત ક્રમ નક્કી થયેલો હોય છે. પ્રત્યેક ઔદ્યોગિક સંગઠનના જે નિશ્ચિત નિયમો હોય છે અને કામ કરવાની નિયત પ્રથા પણ આપણને જોવા મળતી હોય છે. બધા કર્મચારીઓએ નિયમોને આધીન રહીને કામ કરવું પડતું હોય છે અને કામમાં જે ઔપચારિકતા છે અને જે નિયત ક્રમને લીધે ઘણીવાર
કામમાં વિલંબ પણ થતો આપણને જોવા મળે છે. આમ ઔદ્યોગિક નોકરશાહી છે તેના નિયમો પ્રમાણે કામ કરે છે ત્યારે કામ ખોરમભાઈ એવું પણ શક્ય બનતું હોય છે. છતાં પણ ઉદ્યોગમાં સુસંવાદિતા જાળવી રાખવા માટે કામનો નિયતક્રમ અને ઔપચારિકરણ જરૂરી ગણવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ એ હતો કે નોકરશાહીમાં કામનો એક નિશ્ચિત ક્રમ અને તેની ઔપચારિકતા હોય છે, અને આ જે નિશ્ચિત ક્રમ છે અને ઔપચારિકતા છે તે નિયમોથી નક્કી કરવામાં આવતી હોય છે. કામની એક પ્રથા અને એક રિવાજ પડી ગયો હોય છે, એટલે કે કામની એક પ્રકારની પ્રથા અને રિવાજ છે તે નક્કી કરવામાં આવ્યો હોય છે, અને નોકરશાહીમાં જે કામનો નિકાલ નિયમોને આધીન હોય છે. નિયમ મુજબ જ નિશ્ચિત ક્રમમાં કાર્ય કરવાની રીતની અને અમુક ઔપચારિકતામાંથી પસાર થવાની રીતની ઘણી ટીકાઓ પણ થઈ છે અને થયા કરે છે, કારણ કે તેનાથી કામમાં વિલંબ થતો આપણને જોવા મળે છે અને કેટલીક વાર તો કામ ખોરમભાઈ પણ જતું હોય છે. આથી સંગઠનના ધ્યેય પ્રાપ્તિ કરવામાં પણ અવરોધો પેદા થતા હોય તેવું આપણે લોકો કહી શકીએ. એટલે કે કહેવાનો મતલબ એ હતો કે જે નોકરશાહી છે તેમાં નિયમોનું સામ્રાજ્ય હોય છે, અને આથી હોદા ધરાવનારની વ્યક્તિગત ખાસિયતો ગુણ બની જાય છે અને સંયોજન માટે તે જરૂરી બની જાય છે. કામના નિશ્ચિત ક્રમ અને ઔપચારિકરણના લીધે વ્યક્તિગત વ્યક્તિમત્તાના સ્થાને સંગઠન વ્યક્તિમત્તા જોવા મળતી હોય છે, અને તેની જ સાથે જુદી જુદી વ્યક્તિઓની જે વ્યક્તિગત વ્યક્તિમત્તા સંગઠનના ક્ષેત્ર એક સમાન પ્રકારની થઈ જતી હોય છે. આ રીતના કામનો જે નિશ્ચિત ક્રમ અને ઔપચારિકરણ છે તે પણ આપણે લોકો ઔદ્યોગિક નોકરશાહીના લક્ષણ તરીકે ઓળખાવી શકીએ. અને કામ કરવાની પ્રથા અને આંતરિક સંબંધમાં નિયમનું મહત્ત્વ સમજાવતા મુરે નામના વિદ્વાન છે તે કહે છે કે જેવી રીતે કોઈ ક્લબમાં શિષ્ટાચારના નિયમો હોય છે તે પ્રમાણે અહીં દરેક વ્યક્તિ એકબીજા સાથે શિષ્ટાચારથી વર્તે છે. આ રીતે ઔદ્યોગિક નોકરશાહીમાં વ્યક્તિ અન્ય હોદા ધરાવનાર સાથે અમુક રીતે વર્તે છે અને નિયમો તથા ઔપચારિકતાના લીધે સંકલન જળવાઈ રહે છે. કોઈ પણ આધુનિક મશીનમાં અનેક જટિલતાઓ હોય છે, તેમ છતાં તેમાં જે રીતના સંકલન જળવાય છે તે કઈક તેવી રીતનું સંકલન કોઈ સામાજિક સંગઠનમાં પ્રવર્તતું હોય તો તે નોકરશાહીમાં પ્રવર્તે છે, તેમ મુરેએ ભારપૂર્વક નોંધ્યું છે. એટલે કામનો નિશ્ચિત ક્રમ અને જે ઔપચારિકરણ છે તે પણ ઔદ્યોગિક નોકરશાહીના એક લક્ષણ તરીકે આપણે લોકો ઓળખાવી શકીએ. ત્યારબાદ આવે છે કોટિક્રમિક સંગઠન. તો જે કોટિક્રમિક સંગઠન છે એટલે કે નોકરશાહી છે એ કાર્યાલયનો એક કોટિક્રમ છે, અને તે એકમ સંગઠનનો બનેલો એક પિરામિડ છે. સ્નીડર ઔદ્યોગિક નોકરશાહીના જે આ રચનાતંત્ર છે તે રચનાતંત્રીય લક્ષણને લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન તરીકે વર્ણવે છે, જેની હવે આપણે લોકો આગળ ચર્ચા કરીશું. આ સંગઠનોમાં નોકરશાહી માળખામાં જોવા મળતી જે સત્તા અને અધિકાર છે તે કોટિક્રમિક વ્યવસ્થામાં ગોઠવાયેલી આપણને જોવા મળે છે. ઔદ્યોગિક સંગઠનને તેના ધ્યેયો પ્રાપ્ત કરવા માટે ચડતા ઉતરતા સ્થાનોમાં સત્તા અને અધિકારની જે વહેંચણી કરવાની હોય છે તે જરૂરી બનતી હોય છે. લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન એમ બંને પ્રકારના જે સંગઠનો છે એ એક અલગ મુદ્દા તરીકે અહીંયા આપણે હવે પછીના વિડીયોમાં સમજૂતી મેળવવાની છે. ઔદ્યોગિક નોકરશાહીમાં જે કાર્ય વિભાજન છે તેના લીધે સમાન અને અસમાન દરજ્જાના ચડ ઉતરતાના ક્રમવાળા સ્તરો જેવી ક્રમિક રચના ઊભી થવા પામે છે, અને આને જ ઔદ્યોગિક સંગઠનમાં
કોટિક્રમ અને પિરામિડ તરીકે ઓળખવામાં આવ્યું છે અને તેને જ લાઈન અને સ્ટાફ ઓર્ગેનાઇઝેશન તરીકે પણ ઓળખવામાં આવ્યું છે. એટલે ઔદ્યોગિક નોકરશાહીમાં અનેક માણસો છે તે સાથે કામ કરતા હોય છે, તેમાં દરજ્જાનો જે ચડ ઉતરનો ક્રમ છે તે આવશ્યક બની રહેતો હોય છે. બધા જ માણસો છે તે સરખા દરજ્જાવાળા હોય તો કામ ચાલી શકે નહીં અને સંકલન જળવાય નહીં. વળી કામ કરતી વ્યક્તિઓને સંગઠિત કરવા માટે કાર્યોની જે વિવિધતા છે તે અનુસાર નેતાગીરીની જરૂરિયાત પણ ઊભી થતી હોય છે. એટલે નોકરશાહીમાં સામાન્ય નીતિ છે તે મુખ્ય અધિકારી નક્કી કરે છે. જેમ જેમ એ નીતિ નીચેના માણસો તરફ અમલરૂપે આગળ વધે છે તેમ તેમ તે નક્કર સ્વરૂપ ધારણ કરતી જાય છે. જુદા જુદા દરજ્જાના માણસો તેને નક્કર સ્વરૂપ આપવાનું કાર્ય કરે છે અને છેવટનું સ્વરૂપ આપવાનું કાર્ય સૌથી નીચેની જે પાયરીના અધિકારી હોય છે તે કરતા આપણને જોવા મળે છે. સામાન્ય નીતિ એક્ઝિક્યુટિવ ઘડે છે અને આ નીતિ છે તે સર્વસામાન્ય સ્વરૂપની હોય છે, પરંતુ આ નીતિ અંગેનો આદેશ જેમ જેમ નીચે આવતો જાય છે તેમ તેમ તે ચોક્કસ સ્વરૂપનો બને છે. લાઈન ઓર્ગેનાઇઝેશન આ આદેશને નીચે તરફ આગળ ધપાવે છે અને લાગુ પણ પાડે છે. આ પ્રથાથી સર્વસામાન્ય નીતિ ખૂબ જ સરળતાથી અમલમાં મૂકી શકાય છે અને હોદ્દાઓની અલગ અલગ કક્ષાઓ ન હોય તો આ કાર્ય સારી રીતે થઈ શકે નહીં. એટલે હોદ્દાઓની કક્ષાઓ ગોઠવવી એટલે કે કોટિક્રમિક સંગઠન ગોઠવવું તે ઔદ્યોગિક નોકરશાહીમાં ખૂબ અગત્યની બાબત તરીકે ઓળખવામાં આવે છે. તે પણ તેનું એક લક્ષણ તરીકે ઓળખાવવામાં આવ્યું છે. આ રીતના ઔદ્યોગિક નોકરશાહીના જે કોટિક્રમિક સંગઠન છે તેમાં લાઈન અને સ્ટાફ કે કાર્યાત્મક સંગઠન હોય છે. જે ઔદ્યોગિક નોકરશાહીમાં આ બંને પ્રકારના જે સંગઠનો છે તે સાથે જ હોય છે અને સ્નીડર એટલા જ માટે કહે છે કે સમયે સમયે આ પ્રકારના સંગઠનો ઉપર મૂકાતો ભાર બદલાતો રહેતો હોય છે. એક સમયે કાર્યાત્મક કે સ્ટાફ સંગઠન ઉપર વિશેષ ભાર મૂકાતો હોય છે, પરંતુ આધુનિક સમયમાં મોટા ઔદ્યોગિક સંગઠનોમાં આ બંને પ્રકારના સંગઠનો અને તેના લાભાલાભ સાથે કામ કરી રહ્યા છે અને તે ઔદ્યોગિક નોકરશાહીનું એક લક્ષણ બની ગયું આપણને જોવા મળે છે. ત્યારબાદ આવે છે વ્યવસાયીકરણ. તો વ્યવસાયીકરણ છે તે ઔદ્યોગિક સંગઠનનું એક અગત્યનું લક્ષણ છે અને અહીં જે કામ કરતી વ્યક્તિઓ છે તે ધંધાદારી દ્રષ્ટિ કામ કરતી હોય છે. પરંતુ આનો અર્થ એવો નથી કે વ્યક્તિ જે હોદ્દા સાથે કામ કરે છે તે કામનો પ્રારંભ કરે તે હોદ્દા પર જ કામ માટે રહે. વ્યક્તિને વધુ ઊંચો દરજ્જો પણ મળતો હોય છે અને જો તે ઊંચો દરજ્જો મેળવવામાં રસ ધરાવતી હોય તો તેને તેના હોદ્દાથી ઊંચો હોદ્દો મળવામાં પણ શું કરવામાં આવતું હોય છે, તેનું વ્યવસાયીકરણ કરાતું આપણને ઉદ્યોગોમાં જોવા મળે છે. વ્યક્તિ પોતાના કામમાં કેટલો રસ લેશે તેનો આધાર તેને મળતા પ્રમોશન ઉપર રહેલો છે. જો તેની અપેક્ષા મુજબ પ્રમોશન મળતું રહે તો કાર્ય કરવામાં તેનો રસ જળવાય છે અને વધુ સારી રીતના કામ કરવા તે પ્રેરાય છે. જો પ્રમોશનની તક ન હોય તો કામમાં તેનો રસ ઓછો થઈ જાય છે. આથી વ્યક્તિનો કાર્ય કરવા માટેનો રસ જાળવી રાખવા માટે ઔદ્યોગિક નોકરશાહીમાં અનેક રીતના પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવતા હોય છે. આ માટે ઔદ્યોગિક નોકરશાહીમાં પ્રમોશનની પ્રણાલિકાઓ આપણને થતી જોવા મળે છે. હોદ્દાને અનુરૂપ પગાર અને સગવડો આપવામાં આવે છે અને તે દ્વારા વ્યક્તિને દરજ્જો પણ મળે છે. સંગઠનના ધ્યેય પ્રાપ્ત કરવામાં વ્યક્તિએ આપેલા પ્રદાન બદલ રોકડ રકમ સ્વરૂપે કે અન્ય વિશેષ બદલા પણ આપવામાં આવતા હોય છે અને આ રીતના જે ઔદ્યોગિક નોકરશાહી છે તેમાં વ્યક્તિને પોતાના કામ પ્રત્યે રુચિ વધારવામાં એક પ્રકારનું પ્રોત્સાહન આપવામાં આવતું આપણને જોવા મળે છે.
ઔદ્યોગિક નોકરશાહીમાં સ્પર્ધાનું તત્વ વધુ પડતું પ્રવેશી ન જાય તે માટે સિનિયોરિટીથી પ્રમોશન આપવાની પ્રથા પણ હોય છે, પરંતુ માત્ર સિનિયોરિટીના ધોરણે પ્રમોશન અપાય તો કામનો ઉત્સાહ અને રસ મંદ પડી જાય છે. વરી સિનિયોરિટીથી અયોગ્ય વ્યક્તિ આવી જાય તેવી પણ સંભાવના રહે છે. આથી ઔદ્યોગિક નોકરશાહીમાં મુખ્યત્વે વ્યક્તિના પ્રદાનને વધુ મહત્ત્વ આપવામાં આવતું હોય છે. ઔદ્યોગિક નોકરશાહીમાં વ્યક્તિ કામમાં પૂરેપૂરો રસ લે અને નિયમો અને નિશ્ચિત ક્રમે કાર્ય કરે તો જ તેને પોતાની ફરજ યોગ્ય રીતના બજાવી છે તેમ ગણવામાં આવી છે. પરંતુ માત્ર એ મુજબ જ કામ કર્યા કરે અને તેમાં નવી શોધ કરવાની પહેલ કરવાનું વલણ ન દાખવે તો ઘણી વખત વિશિષ્ટ પ્રકારનું કાર્ય યોગ્ય રીતે કરી શકે પણ નહીં. આ રીતના જે વ્યવસાયીકરણ છે તેનું પણ અહીંયા વિશેષ લક્ષણ તરીકે ઓળખાવવામાં આવ્યું છે. એટલે કે નોકરશાહી છે, ઔદ્યોગિક નોકરશાહી છે, તેનું વ્યવસાયીકરણ પણ વિશેષ રીતના અહીંયા ગણવામાં આવ્યું છે, જેને એક લક્ષણ તરીકે ઓળખાવવામાં આવ્યું છે. અને છેલ્લું છે પરોક્ષ સંપર્ક. તો વિશાળ જે ઔદ્યોગિક એકમો છે તેમાં જુદી જુદી કક્ષાના જે કર્મચારીઓ છે તેના વચ્ચે પ્રત્યક્ષ સંપર્ક હોતો નથી, પરંતુ કેવો સંપર્ક આપણને જોવા મળે છે તો કે પરોક્ષ સંપર્ક છે તે સધાયેલો આપણને જોવા મળે છે. મોટા ઔદ્યોગિક એકમોમાં ડાયરેક્ટર કે મેનેજર અમુક આદેશ કરે છે, પછી તે આદેશ જુદા જુદા કર્મચારીઓમાંથી પસાર થઈને છેલ્લા કર્મચારી સુધી પહોંચાડવામાં આવતું હોય છે. અહીં એવું શક્ય છે કે ઉપરના અધિકારી વર્ગે તેમની નીચેના અમુક કર્મચારીઓને પ્રત્યક્ષ રીતે જોયા પણ હોતા નથી, છતાં પણ તેઓના આદેશ પ્રમાણેનું કાર્ય થયા કરતું હોય છે. આમ ઔદ્યોગિક સંગઠનનું આ એક અગત્યનું લક્ષણ છે જે આપણે કહી શકીએ પરોક્ષ સંપર્ક તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ સામૂહિક વ્યવસ્થાનું હાર્દ તેના જુદા જુદા સભ્ય વચ્ચેના જે આંતરિક સંબંધો કઈ રીતના જળવાય છે તેમાં રહેલું છે. અને નોકરશાહી માળખામાં દરેક કાર્ય છે તે નિયમ મુજબ અને સોંપ્યા મુજબ થતા હોવાથી આંતરિક સંબંધ પરોક્ષ પદ્ધતિથી જળવાયેલા આપણને જોવા મળે છે. આથી પરોક્ષ આંતરક્રિયા દ્વારા આંતરિક સંબંધો જાળવવાની પદ્ધતિને મુરે નામના વિદ્વાને ઔદ્યોગિક નોકરશાહીનું મહત્વનું લક્ષણ ગણાવ્યું છે. નોકરશાહી માળખામાં વ્યક્તિઓ વચ્ચેના જે આંતરિક સંબંધો છે એટલો બધા પરોક્ષ હોય છે કે સંચાલકો કેટલા કામદારોને જોયા પણ હોતા નથી. જ્યારે તે સંચાલકના આદેશોને એ કામદારોએ અમલમાં મૂક્યા હોય છે, આદેશ કરનાર અને તેનું પાલન કરનાર વચ્ચે અનેક દરજ્જાના માણસો પણ આપણને જોવા મળે છે. આથી તેઓ વચ્ચે સીધો સંબંધ હોતો નથી, કારણ કે સંચાર વ્યવહાર તબક્કાવાર આગળ વધે છે અને તેમાં પેપર કલ્ચર પણ ભાગ ભજવતું આપણને જોવા મળે છે. જ્યાં સીધો સંપર્ક થવાની સંભાવના ન હોય કે થવાનો જ ન હોય ત્યાં સંપર્ક જાળવવાની એક પદ્ધતિ વિકસે છે. ચડ ઉતરના ક્રમવાળા દરજ્જાની વ્યક્તિઓ વચ્ચે પરોક્ષ સંપર્ક વધુ હોય છે, કારણ કે તેનાથી સંકલન જળવાય છે અને આદેશો તથા સૂચનો ક્રમિક રીતના નીચે આવે છે. આથી દરજ્જા ક્રમમાં ગોઠવાયેલી વ્યક્તિઓ વચ્ચે આંતરસંબંધો જળવાતા આપણને જોવા મળે છે. આમ આપણે કહી શકીએ કે મુરે નામના વિદ્વાને કહ્યું છે કે ઔદ્યોગિક નોકરશાહીમાં વિવિધ પ્રકારના માણસો કામ કરતા હોય છે, આથી વિવિધતા ઘટાડવા માટે પરોક્ષ સંપર્ક જરૂરી બને છે અને પરોક્ષ સંપર્ક દ્વારા સંગઠનની જે સ્થિરતા છે તે વધે છે. તેમ છતાં અમુક વખતે વહીવટની સરળતા ખાતર અંગત સંપર્ક અને ઔપચારિક સંબંધો જરૂરી બની જતા હોય છે. આમ ઔદ્યોગિક જે નોકરશાહી છે તેના અહીંયા તમને લોકોને 6 લક્ષણો આપવામાં આવ્યા છે જે મુરે નામના વિદ્વાને આપ્યા છે, જેમાં
વિશેષીકરણ, સંકલન, કામનો નિશ્ચિત ક્રમ અને ઔપચારિકરણ, કોટિક્રમિક સંગઠન, વ્યવસાયીકરણ અને પરોક્ષ સંપર્ક, આ જે છ લક્ષણો છે તેના દ્વારા આપણને ઔદ્યોગિક નોકરશાહી છે તે સંકલન પામતી જોવા મળે છે. તો હવે પછીના વિડીયોમાં આપણે લોકો જે કરવાનું છે તે છે સ્ટાફ ઓર્ગેનાઇઝેશન અને લાઇન ઓર્ગેનાઇઝેશન. તો તેની સાથે આપણે હવે પછીના વિડીયોમાં મળીશું. આ જે યુનિટ છે એટલે કે આજનો જે મુદ્દો મેં તમને લોકોને સમજાવ્યો તે મુદ્દામાંથી તમને લોકોને પરીક્ષામાં આ રીતના પ્રશ્ન પૂછાશે કે ઔદ્યોગિક નોકરશાહીનો અર્થ આપી અને ઔદ્યોગિક નોકરશાહીના લક્ષણોની ચર્ચા કરો. તો આ પ્રશ્ન તમે લોકો તૈયાર કરી લેજો. હવે પછીના વિડીયોમાં લાઇન ઓર્ગેનાઇઝેશન અને સ્ટાફ ઓર્ગેનાઇઝેશન સાથે મળીશું.